બીજી બાજુ તારાપુર ખાતે રવિવારે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જન જનવિકાસ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝુંબેશ દરમિયાન સરકારની વિવિધ વિભાગીય યોજનાઓના લાભાર્થીઓને મુખ્ય હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે તારાપુર તાલુકામાં સરકારની આ ઝુંબેશ દ્વારા સૌથી સારું કામ થયું છે જેમાં કુલ વીસ હજાર લોકોને લાભ મળ્યો છે જેના વખાણવા લાયક છે ત્યારે તારાપર પંથકના ખેડૂતોને તેમણે આશ્વાસન આપતા કહ્યું હતું કે માવઠાના મારથી ખેડૂતોને જે નુકસાન થયું છે એવા તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે જે આણંદ જિલ્લામાં તારુ તારાપુર તાલુકામાં કે જેની જનસંખ્યા એસી હજાર છે પરંતુ લગભગ પિસ્તાલીસ હજારથી વધુ લાભો અનેક લોકોને એકસાથે એક મંચ ઉપરથી કે જેમાં કોઈ ભલામણની જરૂર નહીં કોઈ ધક્કા ખાવાની જરૂર નહીં અને લોકોને સામે ચાલીને સરકાર આ બધા લાભો આજે આપી રહ્યા છે તો સુંદર કાર્યક્રમ લોકોના લાભાર્થે અને અમારું સૂત્ર છે સરકારનું કે સાચો લાભાર્થી રહી ન જાય ખોટો લાભાર્થી ખાટી ન જાય અને એ ધ્યાન રાખીને તંત્રએ જે મહેનત કરી એના ફળ સ્વરૂપે આવડો મોટો કાર્યક્રમ અને એક મંચ ઉપરથી સરકારી આટલા બધા લાભો ગરીબ મધ્યમ વર્ગના લોકો દિવ્યાંગ વિધવા બહેનો વૃદ્ધો ખેડૂતો આ બધાને લાભ અહીંથી આપવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લો ભલે પછાત જિલ્લો રહ્યો હોય પરંતુ આ જિલ્લાના ખેડૂતો પછાત નથી ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂતોને તેના ખેત પદ્ધતિને લઈને ગુજરાતના શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે